सारा शब्दों सारू आचरण एटले ज सारू जीवन अने एज सनातन त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च क्रियायुतम त्रिजन्म पाप शौहारम एकम बिल्वम शिवार्पणम। आ शब्द कला ने आराधना में विचारों ने त्रिदलीय बिल्वपत्र अर्पण करवानी अनुमति। समग्र सृष्टि ना त्रण आराध्य देवो ब्रह्मा विष्णु अने सदाशिव शंकर ने स्मरीने एक सारा जीवन पर दृष्टिपात करिए तो सर्वत्र त्रण नो महिमा जणाय छे। त्रण मूलभूत रंगो लाल पीळो अने वादळी जेमांथी अनेक रंगोनु सर्जन थयुं। त्रण मूलभूत गुण सत्व रजस अने तमस आमांथी अनेक स्वभावनु सर्जन थयुं। परंतु त्रण सत्कर्म सद्विचार सद्वाणी अने सद्वर्तन आ त्रणेयना परस्परना समन्वयथी एक सुंदर जीवननो निर्माण थाय छे। विचार विचार एक अमोघ बळ छे। आपणो मन ज अनेक विचारोनो उद्गम जाम छे। कोई पण घटना वस्तु प्रसंग के तेना अवलोकनना आधारे अथवा तो तेना ऊंडा चिंतन अने मनन द्वारा सारा विचारो आकार ले छे। विधायक अने निर्माणलक्षी विचारोमां एक अनोखी सृष्टिनुं सर्जन करवानी प्रचंड शक्ति छुपायेली होय छे। कीटक जेम कोशिटोमां बेसीने सतत ने सतत भ્રમણનું ચિંતન કરે છે અને પછી એક દિવસ ભ્રમર બનીને ઉડી જાય છે, એ જ રીતે સતત ને સતત હકારાત્મક વિચારોનું ચિંતન જીવનને સફળતાની ઉડાન આપે છે। શબ્દ શબ્દે માનવીને અનિવાર્યતા છે, અભિવ્યક્તિનું અદ્વિતીય માધ્યમ છે। શબ્દ એટલે જ પ્રભાવી માધ્યમ છે કે તેના વડે માનવી મહાભારત જેવા અતિ સહારે યુદ્ધ પણ સર્જી શકે અને ગીતા રૂપી અમૃત ધારા મેળવી અને જન્મ જન્મની પાર પણ થઈ શકે। ઇદમ મંધતમઃ કુત્સનમ જાયત ભુવનત્રયમ। જો આ વિશ્વને શબ્દ નામનો આલોક પ્રકાશિત ન કરતો હોત તો આ ત્રણેય ભુવન અંધકારમય બની જાત। વડીલો જો શબ્દ ન હોત ને તો કોઈ પણ બુદ્ધ એક પણ હૃદયમાં પ્રેમ અને કરુણાને જન્માવી શક્યા હોત। જો શબ્દ ન હોત તો કોઈ પણ ગાંધી પોતાની અદ્ભુત વિચારે ક્રાંતિથી અદ્વિતીય અહિંસક ઇતિહાસ ન સર્જી શક્યા હોત। અને માટે જ સંત તુકારામજી કહે છે કે શબ્દ એ મારી પાસે કેવળ એ જ જવેરાત સાચું રે। સારું આચરણ કે સદવર્તન એ આપણા સંસ્કારોને પ્રતિબિંબિત કરે છે, તે સ્વસ્થ સમાજનો પાયો છે, પરિવારને એક રાખતો તંતુ છે અને આત્માની ઉન્નતિનો માર્ગ છે। આચરણની પવિત્રતાને જ સદચરિતા કહે છે। આપણી સંસ્કૃતિની અંદર સીતામાં તેમનું ઉત્તમ દ્રષ્ટાંત છે। સદવિચાર સદવાણી અને સદવર્તન આ ત્રણેયના પરસ્પરના સમન્વયનો પ્રયત્ન એ ઉદ્ધર્વગમન તરફની જીવન યાત્રા છે। આ સમન્વયનો પ્રયાસ એ શ્રેષ્ઠતમને પામવાની સાધના છે અને આ સમન્વયની કોશિશ એ જ પરમ સત્યની ઉપાસના છે। મનસિ એકમ વચસિ એકમ કર્મણિ એકમ મહાત્મનામ। મનસિ અન્યત વચસિ અન્યત કર્મણિ અન્યત દુરાત્મનામ। વાણી વતન અને મનમાં એક્ય એ મહાત્માનું લક્ષણ છે। આપણે જેટલો ભાર શિક્ષણ ઉપર મૂકીએ છીએ ને તેટલો જ બલકે તેનાથી પણ વધારે ભાર મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઉપર મૂકવાની જરૂર છે। શુદ્ધ વિચાર શુદ્ધ વાણી અને સદ વર્તન આ ત્રણેયના પરસ્પરનો સમન્વય એ સનાતન સત્યનું દર્શન કરાવે છે, માનવીને જીવનમાં ઉચ્ચતમ સ્થાને વિરાજિત કરાવે છે। આજે જ્યારે આપણે સનાતન વૈદિક પરંપરાઓ માટે એકત્રિત થયા છીએ ત્યારે આપણી પાસે જે સત્ય છે તેનો સ્વીકાર કરીએ, તેને અપનાવીએ, આપણા જીવનમાં ઉતારીએ અને અર્ધદગ્ધ અસત્ય તથા ખોટા ધાર્મિક માન્યતાઓ અને ખોટી ધાર્મિક સંપ્રદાયોનો ત્યાગ કરીએ, એ જ સનાતન ધર્મની શરણમાં આપણને સૌને લઈ આવશે। અને જ્યારે આવશો ને ત્યારે ચારે દિશાઓમાં ફેલાયેલું અનંત અને અખંડ અગાધ અને માપ સુખ આપની પ્રતીક્ષા કરી રહ્યો છે, એ જ ચિરંજીવ સુખ છે, એ જ સનાતન છે।